जळेश्वर गाम परमार फड़िया रहीशो पटेल फड़िया रहीशो रस्तो बंद कर विवाद नो मत पूरो छंछेड़ायो हतो अने जो जोता ढींगाणो पण सर्जायो हतो અને બંને જૂથ આમને સામને મારામારી પર ઉતરી આવ્યું હતું। તે વિડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે। જો કે બંને પક્ષો પોલીસ મથકે મોડી રાત સુધી પહોંચી જતા પોલીસ અને કેટલાક લોકોને સમજાવટના પગલે બંને પક્ષો વચ્ચે સમાધાન થયું હતું। પરંતુ સમગ્ર ઘટનાનો વાયરલ વિડિયો મેળવી પોલીસે પણ ગુનો નોંધવાની તજવીજ આરંભી હતી। ભરૂચ શહેર અને જિલ્લામાં 10 દિવસના અતિથિ માળિયા બાદ ગણેશજીની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું હતું અને બપોર સુધીમાં જિલ્લામાં થયેલા વિસર્જનમાં કોઈ વિઘ્ન આવ્યું ન હતું। જો કે સાંજે જળેશ્વર ગામમાં ઢીંગાણું સર્જાયું હતું। પટેલ ફળિયાનો રસ્તો બંધ કરી પરમાર ફળિયાના ગણપતિ શોભાયાત્રા નહીં નીકળવા દેતા હંગામો થયો હતો, જેમાં ઢીંગાણું સર્જાયું હતું, જેના પગલે પટેલ અને પરમાર સમાજના લોકો આમને સામે આવી જતા મામલો બિચકતા પથ્થરમારો થયો હતો, જેમાં 2-3 વ્યક્તિની ઈજા પણ થઈ હતી। ઘટનાની જાણ થતા વરુસી ડિવિઝન પોલીસ મથકના ઇન્સ્પેક્ટર ડીપી ઉનડકતે પોલીસ જવાનોનો કાફલો સ્થળ પર ખડકી દીધો હતો। ઈજાગ્રસ્તોને ભરૂચ સિવિલમાં તેમજ ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। સમગ્ર ઘટનામાં ઢીંગાણું સર્જાયો હોવાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેમાં એકબીજા ઉપર ગંભીર પ્રકારનો હુમલો કર્યો હોય અને છૂટા પથ્થરો મારવામાં આવતો હોવાનો સ્પષ્ટ વાયરલ વિડીયોમાં દેખાઈ રહ્યું છે। ત્યારે વાયરલ વિડીયોના આધારે પણ પોલીસે બંને પક્ષો સામે ગુનો દાખલ કરી કાર્યવાહી કરવાની જરૂર છે। કારણ કે જળેશ્વર ગ્રામ પંચાયતની હદમાં વારંવાર ઢીંગાણું સર્જાયની ફરિયાદ સામે આવી રહી છે।